ગુજરાતમાં પગ જમાવવા પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટીને ત્યારે જોરદાર ધક્કો લાગ્યો જ્યારે 6 કોર્પોરેટરોએ એક સાથે કેસરિયો ધારણ કર્યો. આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરો દ્વારા પક્ષપલટો કર્યા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું ખરેખર આમ આદમી પાર્ટીમાં મામસા વાત ચાલી રહ્યો છે કે આની પાછળ ભારતીય જનતા પાર્ટીનો કોઈ ગેમ પ્લાન છે? આ જાણવા માટે દિવ્ય ભાસ્કરે આમ આદમી પાર્ટીમાંથી જે ભાજપમાં જોડાયા છે તે કોર્પોરેટરો સાથે ખાસ વાતચીત કરી. સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બનેલી આમ આદમી પાર્ટી વિરણ છેરણ થઈ રહી છે. જો કે પક્ષપલટો કરનારા નિરાલી પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું, આમ આદમી પાર્ટીમાં અમારી ફરિયાદ સાંભળનારું કોઈ ન હતું. અમે જ્યારે ફરિયાદ કરવા જતા ત્યારે અમે કઈ બાબતે રજૂઆત કરી રહ્યા છીએ તેની પણ તેઓ તસ્દી લેતા ન હતા. તો ધર્મેશ વાવલિયાએ ભાજપનું ખીસ ધારણ કરવા માટે કઈક આવું કારણ આપ્યું. આ પાર્ટી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને ભાજી મૂળા સમજે છે, તેમની કોઈ કિંમત જ નથી કરતી. ભાજપમાં જોડાવા મુદ્દેના સ્વાતી ક્યાળાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમને કોઈ લઈ ગયું નથી, પરંતુ અમારી વિચારધારા હવે એ તરફ અમને લઈ ગઈ. આમ આદમી પાર્ટીમાં અમારી ઘણી બધી મુશ્કેલીઓ હતી જે અંગે અમે સતત અમારા સંગઠનના નેતાઓને જાણ કરતા રહેતા, પરંતુ તેમણે અમારી કોઈ પણ વાત યોગ્ય રીતે સાંભળી નહીં. જો કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ જ આંતરિક ગતિવિધિઓ ભાજપ સુધી પહોંચાડે છે. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરી કોર્પોરેટરોને ગણકારતા નહોતા અને કેટલાક ગણ્યા ગાંઠ્યા કોર્પોરેટરને જ મહત્વ આપતા હતા. આંતરિક ખેંચતાણ વચ્ચે સંગઠનમાં ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયાને લઈને પણ સતત નારાજગી હતી. કોર્પોરેશનની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયાએ તમામ કોર્પોરેટરોની મદદથી સંગઠન મજબૂત બનાવ્યું, પરંતુ હવે તેઓ કાર્યકર્તાઓનો ફોન પણ ઉપાડતા નહીં હોવાનો આક્ષેપ છે. જો કે આ સ્થિતિના સંકેત તો કોર્પોરેશનની ચૂંટણી જીત્યા બાદ યોજાયેલા અભિવાદન સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે આપી દીધા હતા. મને લાગે છે કે સોનાની થાળીમાં જે ખીલો લાગ્યો છે એ આપની હાજરી ગુજરાતમાં આવી, એ સુરતમાં આવી, અમારા માટે પીડાદાયક, ખૂબ મોટી પીડા એનાથી થાય છે, પરંતુ એમાંથી પણ રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીશું. જો કે આમ આદમી પાર્ટીમાં જ કેટલાક નેતાઓ વિભીષણની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તેમાં ઈકે પાટીલનું નામ સૌથી પહેલું આવી રહ્યું છે. પક્ષ પલટો કરનારા કેટલાક કોર્પોરેટરો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટાયેલા આપના ધારાસભ્યો પણ પક્ષ પલટો કરી શકે છે. ત્યારે સુરતથી શરૂ થયેલી આમ આદમી પાર્ટીની પડતીની સ્થિતિ આગામી દિવસોમાં કેટલી અને કેટલો વળાંક લે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે. દેવેન ચિત્તે, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.